આજરોજ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢમાં રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ મહાવિદ્યાલય દ્વારા પોલીસની તાલીમ લેતા તમામ તાલીમાર્થીઓને મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલય દ્વારા આજરોજ પોલીસ તાલીમ લેતા તમામ તાલીમાર્થીઓને પોલીસ ટ્રેનિંગના DIG અનવર સાહેબ તેમજ જૂનાગઢ રેન્જ IG સુભાષ ત્રિવેદી સાહેબ પોલીસ તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે પતંગ ઉત્સવમાં ભાગ લઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ હતો અને પોલીસ પ્રજા રક્ષણ માટે છે પોતાના પરિવાર સાથે કોઈ પણ તહેવારોની ઉજવી શકતા ના હોય ત્યારે આજરોજ પ્રથમ વખત પોલીસ તાલીમ ગ્રાઉન્ડ ખાતે મકરસંક્રાંતિના તહેવારે સબબ પતંગ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. એવા સમયે અમારા રિપોર્ટર પરેશ બુદ્ધભટ્ટી દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય ખાતે આજે ઉત્તરાયણના પવિત્ર પર્વની પોલીસ તાલીમાર્થીઓ સાથે આચાર્ય શ્રી અનારવાલા સાહેબે ઉજવણી કરી. તાલીમના ભાગરૂપે પોલીસ કર્મચારીઓને સમજ આપી કે જ્યારે સમગ્ર સમાજ આનંદ કરે ત્યારે એ આનંદને જોઈને પોલીસે હરખાવવાનું છે, કારણ કે તમામ તહેવારો ઉત્સવોમાં પોલીસ બંદોબસ્તમાં હોય છે. તો પોલીસના તાલીમના ભાગરૂપે અનેક પરિવારની ભાવના જાગૃત થાય, તમામ પરિવારના સભ્યોની એક ભાવના ઊભી થાય એના માટે આ ઉત્સવની ઉજવણી કરી છે. હું અનારવાલા સાહેબનો ખૂબ આભારી છું કે એમણે મને આ તહેવારમાં મારા પરિવાર સાથે બોલાવ્યો અને મારા પોલીસ પરિવાર સાથે આ તહેવારની ઉજવણી કરવાનો ખૂબ આનંદ થાય છે. અને પોલીસને જે મેસેજ આપવામાં આવ્યો છે પરિવારની ભાવનાનો, લોકોની ખુશીમાં આપણી ખુશી જોવાનો અને ત્યાગની ભાવના, આનંદ સાથે કર્મ, એ બધી જ બાબતનો મેસેજ આ તહેવારની ઉજવણીમાં અમારા કર્મચારીઓને મળ્યો છે. આટલું સરસ તાલીમના ભાગરૂપે પર્વની ઉજવણી અમે પ્રથમ વખત જોઈ છે, એને માટે હું અનારવાલા સાહેબને ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. સાથે સાથે અનારવાલા સાહેબ અને એમની ટીમે, DYSP ગોહિલ, વાઇસ પ્રિન્સિપાલ શ્રી વાણિયા, આ તમામે જે PTCમાં જે કંડમ પ્રકારના વસ્તુઓ બધી પડી હતી, પાઇપો છે, અમુક પ્રકારની જાળીઓ છે, આ બધી કંડમ વસ્તુનો ઉપયોગ કરીને એક હટ બનાવી
અને એ પણ એક તાલીમના ભાગરૂપે મેસેજ આપ્યો કે તમારી પાસે રહેલી બિનજરૂરી વસ્તુઓ પણ તમે એનો ઉપયોગ કરીને સુંદરમાં સુંદર આયોજન કરી શકો છો. સરકાર પાસે કે સમાજ પાસે અપેક્ષા રાખવાની સાથે તમે સ્વાવલંબી બની અને તમારી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને સરકારના લોકોની સેવા માટે ઉપયોગી સંસાધનો બનાવી શકો છો. એના માટે પણ હું અનરોલા સાહેબ અને ટીમને ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. આજરોજ પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જેને અહીંયા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પતંગોત્સવનો, ઉત્તરાયણના અનુસંધાને, કારણ કે અમારા ઘણા ટ્રેનિસ છે એ રજા એમને મળશે નહીં, વતનમાં જઈ શકશે નહીં, એટલે એમને પરિવારથી દૂર રહેવાની અને દૂર રહીને પોતે ઉત્સવથી વંચિત રહી ગયા છે એવી ભાવના ન થાય, દુર્ભાવના પેદા ન થાય તે માટે, અને પોલીસ બેડું એક પરિવાર છે, એ પારિવારિક લાગણી થાય, પારિવારિક ભાવના સંતોષાય એ સારું. અમે અહીંયા આ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને માટે પતંગોત્સવનું આયોજન કર્યું છે, અને અમારા રેન્જ આઈજી શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ એમને બોલાવેલા, અહીંયા ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યશ્રીને બોલાવેલા, અને એક એવો પ્રયાસ કર્યો છે કે અમારા તાલીમાર્થીઓમાં એવી ભાવના આવે કે આખું સમાજ જે છે એ અમારું કુટુંબ છે, અમારો પરિવાર છે, અને આ જ તાલીમ લઈને જ્યારે એ લોકો જશે ત્યારે ફિલ્ડમાં પણ લોકો સાથે પોતે વિભિન્ન તહેવારો મનાવતા શીખી જાય, પોતાના પરિવારથી દૂર હોય તો પણ પોતે સારી રીતે ઉત્સવને ઉજવે અને લોકોના આનંદ સાથે પોતાના આનંદને ભેળવી દે એવી એક ભાવના આપણે આમાં પેદા કરવા માંગીએ છીએ, અને એના અનુસંધાને આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે. આમાં તલ અને ગોળપાપડીનો નાસ્તો છે, ઉપરાંત પતંગો છે, સૂર્યનો સુંદર પ્રકાશ અને પવન બહુ સરસ છે, અને પવનની કિંમત સમજાય, પ્રકાશની કિંમત સમજાય, આ પ્રકાશનો ઉત્સવ છે. અને સાથે મેસેજ પણ છે કે ઇતના ઉડો કે પાંવ તલે આસમાન હો, ઇતના ઉડો કે પાંવ તલે આસમાન હો, પર આદમી કે કદ સે ના ઊંચી ઉડાન હો, પર આદમી કે કદ સે, તો આ એક અભિમાન કે ઘમંડથી દૂર રહીને સાદગી અખ્તિયાર કરીને સામાન્ય રીતે પબ્લિકની સાથે મળીને પબ્લિકનો તહેવાર મનાવી અને પબ્લિકને પોલીસ સહાનુભૂતિ અને પોલીસને સામીપ્યનો અહેસાસ કરાવવાનો પણ એક આ પ્રયાસ છે. સાથે સાથે અમે વેસ્ટમાંથી બેસ્ટ એવો એક અહીંયા કાર્યક્રમ કર્યો, એમાં આજે બનાવ્યું છે એ જૂનો ભંગાર જે પડેલો હતો એમાંથી સાધનો સારા શોધી અને એને વેલ્ડ કરી અને અમારા જ નવજવાનોએ આ આખું ઊભું કર્યું છે, તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પણ અમને તાલીમ અહીંયાથી મળે છે. દરેક રીતે પોતે સ્વતંત્ર રીતે સારો કાર્યક્રમ કરી શકે, નાનામાં નાની નજીવી કે નકામી લાગતી વસ્તુનો પણ ઉપયોગ કરી શકે એ અમારા તાલીમનો એક ભાગરૂપે અમે એને ભણી લેવા માગીએ છીએ. સાથે આ પોલીસ તાલીમાર્થીઓ અહીંથી હવે 10 દિવસમાં આવતા અઠવાડિયામાં પોતપોતાના ડિસ્ટ્રિક્ટોમાં જવાના અને ત્યાં પોતે લોકોની સેવા કરશે, ત્યારે એક છેલ્લો આ ઉત્તરાયણનો મેસેજ એમની સાથે જશે. આ શુભકામના સાથે આપ તમામનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ.